अरे बाप जी आ दीति तो देवोनी माता छे छता असुर केम थया तो कहे छे सांभळो एक वक्त ना समय दीति अने कश्यप बेव बराबर आश्रम में बैठा छे अने संध्या नो काल छे अने संध्या ना समय दीति ना मन नी अंदर काम प्रवेश कर्यो दीति ना मन में काम प्रवेश करी गयो अने काम ने लई अने संध्या ना काले दीति ए कह्यु कश्यप ने के हवे मारे काम भोगवो छे कश्यप ना पाड़े छे कि देवी आ संध्या नो समय छे अने संध्या नो समय भोग भोगवानो नहीं भजन करवानो समय छे संध्या ना काले भजन करवो कारण संध्या ना काले बे देवताओ दुर्बल बन्या होय छे बे देव दुर्बल बने छे मन ना देव चंद्रमा अने बुद्धि ना देव भगवान सूर्य नारायण બેઉ દુર્બળ બને છે માટે સંધ્યાનો સમય હોય ત્યારે તમારે ભોગ ન ભોગવો ભોજન ન કરવું પણ ભજન કરવું ભોજન નહીં ભજન કરવું પણ આપણે આખો દી રામજી મંદિરે બેહીએ અને હામેથી બરાબર આમ પૂજારી બાપુને આવતા જોઈ જાય એટલે હાલો હાલો વાણુટાણું થઈ ગયું અહીંયા આરતી થાય ને આપણે ઘેરે જમવા બેહી જઈએ મહાપુરુષો કહે છે સંધ્યાના સમયે ભજન કરવું ભોજન ન કરવું છતાં પણ એને કામને ભોગવું અને કામને લઈ અને ચાર પ્રકારના દોષ લાગ્યા પેલો દોષ સમયનો દોષ સમયનું બહુ મહત્વ છે આ દુનિયામાં સમયનો એક મહત્વ છે એક પાત્રનું મહત્વ છે જેવો જેવો સમય હોય ને એવું વર્તન કરાય સમયમાં સમજો કે એક વખત શ્રી સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ અને રામ બોલો ભાઈ રામ આ બે ભગવાનના જ નામ છે પણ લગ્ન હોય ત્યાં કોઈ દી બોલાય રામ બોલો ભાઈ રામ ન બોલાય તો કોક મરી ગયો ન્યાય એમનો કહેવાય સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ જે સમયાંતરે જે વસ્તુ સારી લાગતી હોય એ જ કરાય બીજી વાત પાત્રની બહુ મહત્વતા છે માણસની બહુ મહત્વતા છે આપણો અંગત મિત્ર ત્રણ ચાર વર્ષથી જુદો પડી ગયો હોય અને આપણે એને મળ્યા ન હોઈએ અને ત્રણ ચાર વર્ષ પછી મળે ને તો આપણે ગળે મળીએ અને એની પીઠ થાપડીને કહીએ અરે ભલામણા તું ત્રણ ચાર વર્ષે મને મળ્યો મિત્ર મળે તો પીઠ થાપડીને તમે કહી શકો પણ એ જ જગ્યાએ કોઈ આવા મહાપુરુષ આપણને ત્રણ ચાર વર્ષ પછી મળે ને તો એનો વાહો થાપડી ન કહેવાય અરે તમે તો મને ચાર વર્ષે મળ્યા એના ચરણમાં વંદન કરીને કહેવું પડે બાપજી તમે તો મને ચાર વર્ષે દર્શન આપ્યા કારણ પાત્રની મહત્વતા છે આ દુનિયામાં પાત્રનું મહત્વ છે દુનિયામાં અને આ બાજુ સમયનો દોષ લાગ્યો મન ઉપરનો સંયમ ગુમાવ્યો એટલે દોષ લાગ્યો પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો દોષ લાગ્યો અને છેલ્લે ચોથો દોષ શિવ અને ભવાનીનો અપરાધ થયો સંધ્યાના સમયે એટલા માટે શિવ અને ભવાનીનો પણ અપરાધ થયો આ ચાર દોષને લઈ અને દીતીના ઉદરની અંદર બે બાળકો આવ્યા પણ અસુર આવ્યા આ બે બાળકો કોણ તો કહે છે આ બે બાળકો ભગવાન વૈકુંઠના નારાયણના બે દ્વારપાળો જય અને વિજય બાપજી જય અને વિજય ભગવાનના દ્વારપાળ અને અસુર બિના શા માટે હવે આ વાતને ખૂબ સરળતાથી સાંભળજો તો મજા આવશે કોઈ દી ભૂલ નહીં કરો તમે આપણે શું હોય ગામના આપણે પાદરમાં બેઠા હોઈએ ગામના ઓટલે બેઠા હોય ને કોઈ કામ બરાબર હાલ્યું આવતું હોય ને કથા માટે આવતું હોય એ આપણને એમ કે હાલો ને અહીંયા બેઠા છું કથામાં અરે ત્યાં તો કાલ જશું બેસો બેસો આ તો અહીં બેહી લ્યો આજ અહીંયા બેસો ધર્મના કાર્ય માટે કોઈ માણસ ચાલ્યો જતો હોય અને એને રોકવો એટલે સમજો તમે અસુર યોનિના માણસ છો જે ભગવાનના કાર્ય તરફ જાય છે સનત કુમારો ભગવાન નારાયણના દર્શન કરવા માટે આવ્યા અને જય અને વિજય ન જવા દીધા એટલે જય અને વિજય એને શાપ આપી દો જય અને વિજય શાપ આપ્યો કે તમે જય અને વિજયને શ્રાપ મળ્યો કે તમે અમને ભગવાન સુધી જવા માટે રોક્યા છે માટે અમે તમને શ્રાપ આપીએ છીએ કે જાઓ તમે અસુર યોનિના થઈ અને જન્મ લેશો અસુર યોનિમાં તમે જન્મને પામશો ભગવાન આવ્યા છે ભગવાન કહે છે સંત કુમારો આને મુક્તિ કેમ મળે તો કહે છે જો ભાવથી ભજે તો હાથ જન્મે અને વેર રાખે તો ત્રણ જન્મે જય અને વિજય વેર ભાવ રાખો અને ભગવાને એને ત્રણ જન્મમાં મુક્તિ અપાવે ભગવાનના ચાર જન્મ જય વિજયના ત્રણ જન્મ જય અને વિજયનો પહેલો જન્મ હિરણાક્ષ અને હિરણકશ્યપુ બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ ત્રીજો જન્મ દંતવક્ર અને શિશુપાલ ભગવાનના ચાર જન્મ પહેલો જન્મ
वराह अवतार, बीजो नृसिंह, त्रीजा राम अने चौथा कृष्ण। राम अने कृष्ण भगवान ना धाम सुधी भगवान पाहे जनारो मानस भक्ति करनारा मानस ने रोकवाथी आपणे असुर योनिमा जन्म पामीए छे। एटले आमा क्यारे संशय नथी, माटे कोई दिवस कोई ने रोकवा नहीं, क्यारे कोई ने रोकवा नहीं। सनत कुमारो हता ए प्रहलाद बनीने आव्या छे, हिरण्यकश्यप नो दीकरो बनीने आव्या छे। भगवाने हिरण्याक्ष ने मारी अने धरती ने लावी शेष नारायण ने फणाओ पर प्रस्थापित करी अने ब्रह्मा ने कहे छे के जाओ ब्रह्मा हवे तमे आ जगत नी उत्पत्ति करो। आ जगत नी उत्पत्ति मा एमणे सनत कुमारो नी रचना थई, मानस पुत्र नी रचना थई, कोई संसार न चलायो त्यारे मनु महाराज अने शत्रुपा राणी नु एने सर्जन कर्युं अने ए जोडलाए संसार ने चलायो। एने त्या त्रण दीकरीओ બે દીકરાઓ થયા, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ, આ ત્રણ દીકરી થઈ। ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રામના રાજા આ બે દીકરાઓ થયા, પાંચ સંતાન થયા। એમણે ધીમે ધીમે એમનો પરિવાર એનો સંસાર ચલાવ્યો। એ સંસાર ચાલ્યો